આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે. આણંદના તારાપુરથી જાસૂસના ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી પાકિસ્તાની જાસૂસ હોવાનું ખુલ્યું છે. ભારતની મહત્વની માહિતી પાકિસ્તાન તે મોકલતો હતો. ગુજરાત એટીએસએ કરી છે એક આરોપીની ધરપકડ. મિલિટરી ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કાર્યવાહી કરાય છે. લાભશંકર મહેશ્વરી નામના એજન્ટની ધરપકડ કરાઈ છે. 53 વર્ષના લાભશંકર મહેશ્વરીની ધરપકડ. હર ઘર તિરંગાની આડમાં એપ ઇન્સ્ટોલ કરાવતો પાકિસ્તાની એજન્સીને ઓટીપી પાસ કરતો હતો અને પાકિસ્તાની એજન્સીને આ જાસૂસ કરતો હતો મદદ. લાભશંકર મૂળ પાકિસ્તાની હિન્દુ છે. તે 1999માં ભારત આવ્યો હતો અને 2006માં લાભશંકરને ભારતીય નાગરિકતા પણ મળી હતી. તે 2022માં માતા પિતાને મળવા પાકિસ્તાન ગયો હતો અને ત્યાં થોડા સમય રોકાયો હતો ત્યારે જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં આવ્યો. તો ગુજરાતમાં પાકિસ્તાની જાસૂસ અને છેલ્લા ઘણા સમયથી ત્યાં રહેતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે. તારાપુરથી પકડાયો છે. તેમની ઉંમર છે 53 વર્ષ તેની ઉંમર છે. તો જુલાઈમાં પાકિસ્તાને રચ્યું હતું ષડયંત્ર. વોટ્સએપ નંબરનો ઉપયોગ કરીને આ ષડયંત્ર રચવામાં આવ્યું. ગુપ્ત જે માહિતી છે ભારતની તે પાકિસ્તાન મોકલતો હતો. તો મૂળ એ પાકિસ્તાની હિન્દુ છે. પાકિસ્તાનમાં રહેતો હતો. 1999માં તે ભારત આવ્યો અને ત્યારબાદ થોડા સમયમાં તેને ભારતીય નાગરિકતા પણ મળી હતી. તો તિરંગા અભિયાનના નામે જાસૂસી એપ ડાઉનલોડ કરાવાઈ હતી. વિદ્યાર્થીઓ તેમના વાલીઓની માહિતી મેળવાઈ હતી. પાકિસ્તાનને જાસૂસી માટે વોટ્સએપ નંબર પણ તેણે આપ્યો. આર્મી સ્કૂલની એપનો ડેટા ચોરવાનો તેણે પ્રયાસ કર્યો હતો. મોટાભાગે આર્મી પબ્લિક સ્કૂલને ફસાવાય છે. તો આ સાથે જ ડીજી કેમ્પ્સ એપ. લાભશંકર મૂળ પાકિસ્તાની હિન્દુ છે. 1999માં ભારત આવ્યો. 2006માં લાભશંકરને ભારતીય નાગરિકતા પણ મળી ગઈ હતી અને 2022માં માતા પિતાને મળવા માટે તે પાકિસ્તાન ગયો અને તે દરમિયાન જ તે પાકિસ્તાનમાં જે જાસૂસી એજન્સી છે તેના સંપર્કમાં આવ્યો હતો.